નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ સ્ટડી પોઈન્ટ YouTube ચેનલ અને ડિજિટલ ક્લાસ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય આંકડા શાસ્ત્ર, જેમાં પ્રકરણ નંબર 1 સૂચકાંકનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ટાઈપ H એટલે કે આજના વિડિયો ની અંદર ભારિત સરેરાશ ની રીતે તમને સામાન્ય સૂચકાંક શોધવાનું કહે ત્યારે કઈ રીતે આપણે શોધો એનો આજે આપણે અભ્યાસ કરશું. એટલે કે ટાઈપ H નું નામ છે કે ભારિત સરેરાશ ની રીતે સૂચકાંકની ગણતરી કરો. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભારિત સરેરાશ એટલે શું, તો કે આપણે જીવનની અંદર ઘણી બધી જીવન જરૂરિયાત વસ્તુ ઉપયોગ કરતા હોય તેમાં બધી વસ્તુને અલગ અલગ મહત્વ આપતા હોય. જો આપણા ઘઉં છે, ચોખા છે, બાજરી છે, એમ અલગ અલગ એટલે કે વસ્તુને ભાર આપીને સૂચકાંક શોધવાનું છે. એટલે કે આમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાર આપવાની બે રીત છે, એક ગર્ભિત ભાર અને એક સ્પષ્ટ ભાર, બરોબર, જે આપણે નેક્સ્ટ આપણે અભ્યાસ કરશું નેક્સ્ટ આવનારા વિડીયોની અંદર. પણ આજે જે આપણે અભ્યાસ કરવાનો છે એ શું છે, હવે યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો તમે રકમ વાંચો, રકમની અંદર તમને એમ જ કીધું હશે કે સામાન્ય સૂચકાંક શોધો, અથવા તો તમને એમ કીધું કે વર્ષ 2015 માટે ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધો. હવે યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો કે આ જ સૂત્ર આપણે આના પછી જે નેક્સ્ટ ટાઈપ છે એટલે કે HII ટાઈપ ની અંદર આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીને દાખલા શોધવાના છે. એટલે એટલે એનો અર્થ એવો છે કે આ જ સૂત્રને આપણે ત્રણ રીતે નામ આપીએ છીએ. એક તો સામાન્ય સૂચકાંક નામ આપી શકીએ, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક નામ આપી શકીએ, બરોબર, એટલે કે આને સાપેક્ષ સૂચકાંક પણ નામ આપી શકીએ. એટલે તમને બધી વસ્તુ કે પણ સૂત્ર તો એનું એ જ છે, વિગત પણ એકને એક જ છે, પણ આપણે છે ને જે રકમ છે એને ધ્યાનપૂર્વક વાંચીને કરવાની છે. આપણી પાસે કુલ આમ જોઈએ તો અલગ અલગ પ્રકારે વિગત આપી દીધી. પેલા સૂત્ર જોઈ લઈએ તો કે સામાન્ય સૂચકાંક બરાબર તો કે સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ એમ કે, બરાબર, તો કે જ્યાં કીધું કે આઈ એટલે શું થાય, તો કે સૂચકાંક પણ થાય અને ભાવ સાપેક્ષ ટકાવારી કે ખાલી ટકાવારી શબ્દ તમને આપી દીધો હોય તો એને શું વાત કહેવાય, તો કે આઈ જ કહેવાય છે. બીજું તો કે ડબલ્યુ ને શું કહેવાય, તો કે ભાર કહી શકાય, પ્રમાણ કહી શકાય, મહત્વ કહી શકાય, આવા એના અલગ અલગ પ્રકારના શબ્દ છે. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમને રકમ ની અંદર આઈ અને ડબલ્યુ એટલે કે આ જે શબ્દ છે એને સંકેત આપી તો આઈ અને ડબલ્યુ તમને તૈયાર આપી દીધા હોય, બીજી પદ્ધતિ જોઈને તો તમને ભાર આપી દીધો હોય, પણ શું, તો કે આઈ આપેલો નો યા આપેલો હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું કરવાનું છે, તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 ની મદદથી તમારે આઈ શોધી લેવાનો છે. એટલે કે આ બે પદ્ધતિ આની અંદર આપેલો છે. જ્યારે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતનો ક્યારે ઉપયોગ કરશું અથવા જીવન નિર્વાહ ખર્ચને આધારે સૂચકાંક શોધવાની વાત કરશું ત્યારે પણ એની અંદર આપણે જે વધારાની જે વિગત છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરશું. તો આજના વિડીયો પૂરતો આપણે વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ યાદ રાખવાની છે કે આપણે જો આઈ અને ડબલ્યુ તૈયાર આપી દીધા હોય તો ડાયરેક્ટ જ આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. ઇન કેસ તમને આઈ નો આપ્યો હોય તો તમારે આઈ વાળો એટલે કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 મૂકીને આપણે આઈ શોધીને દાખલો મળવાનો છે. તો શરૂઆત કરીએ એક પ્રથમ દાખલાની. એક તમારા ટેક્સ્ટબુક ની અંદર સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર 1 જે છે આપણે અહીં સમજીએ કે એક ઇલેક્ટ્રોનિક્સ ના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગે માહિતી નીચે પ્રમાણે, એટલે અહીં નીચે પ્રમાણે જે વિગત આપી દીધી છે તે પછી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરવાનું કીધું. એટલે બે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, શું, તો કે એક તો સૂચકાંક શોધવાનું અને તેનું અર્થઘટન કરવાનું છે. હવે યાદ રાખો જો આમાં વાંચીએ તો વસ્તુ આપેલી છે ABCDEFG, પછી ભાર આપ્યો છે, ભાર એટલે આપણે સંકેત એને શું કહી છે, તો કે એને આઈ કહી છે આપણે, એટલે આમ કીધું કે તમને આ ડબલ્યુ સોરી ડબ ભાર એટલે ડબલ્યુ, તો કે ડબલ્યુ આપણે આપી દીધા છે. નીચે વાંચી તો કે ભાવ સાપેક્ષની ટકાવારી, ટકાવારી એટલે કે એનો અર્થ શું થાય, તો કે એને આઈ, એટલે આપણી પાસે ડબલ્યુ અને આઈ આ બંને વિગત આપણી પાસે હાજર જ છે. તો દાખલાની શરૂઆત સીધી કરી આપણે વિદ્યાર્થી મિત્રો, તો જવાબની ગણતરી કરતા પહેલા આપણે કોષ્ટક તૈયાર કરી નાખેલું છે. તો કે જવાબ પહેલા શું આવશે, તો કે વસ્તુ, તો આપણી પાસે કેટલી વસ્તુ છે, તો લખી નાખી A B C D E અને F. પછી આપણી પાસે જે કોલમ છે ભાર છે, તો ભાર લખી શકાય, આઈ લખી શકાય,
એટલે આપણે આઈ પેરા લખી નાખીને પછી ડબલ્યુ અને છેલ્લે આપણે સીની જરૂર પડે તો આઈ ડબલ્યુ તો આઈ એટલે શું જો આઈ ગો તો આપણી પાસે છે તો કે 290 315 ત્યારબાદ 280 ત્યારબાદ ડી માટે તો કે 300 અને 315 નેક્સ્ટ તો કે 320 પછી ભાર એટલે ડબલ્યુ ડબલ્યુ માટે જો ભાર આપી દીધા છે તો કે 5 10 5 10 30 20 અને 25 હવે આપણે જરૂર છે ની પડશે સૂત્રની અંદર તો કે આઈ ડબલ્યુ ની જરૂર પડશે તો બીજું કાઈ કરવાની જરૂર નથી આપણે અહીંયા ગુણાકાર કરીને લખવાના છે એટલે કે 290 ગુણ્યા 5 કરશું એટલે આપણે જવાબ મળશે 1450 મળશે ત્યારબાદ 315 ગુણ્યા 10 કરશું એટલે આપણે 3150 જવાબ મળશે ત્યારબાદ 280 ગુણ્યા 10 કરશું તો આપણે જવાબ મળશે 2800 ત્યારબાદ 300 ગુણ્યા 3 અને 30 કરશું 309 એટલે એમાં જવાબ મળશે આપણે 9000 પછી 315 ગુણ્યા 20 કરશું એટલે આપણે જવાબ મળશે 6300 પછી 320 ગુણ્યા 25 કરશું તો આપણે જવાબ મળશે 8000 એટલે કે આપણી પાસે અહીં જો વિદ્યાર્થી મિત્રો W, I, W બધું આવી ગયું તો આપણે સૂત્ર માટે શેની જરૂર પડે તો કે W એટલે ભાગ એટલે કે સિગ્મા W આનો ટોટલ કરીએ 10 ને 15 15 ને 25 25 ને 25 50 30 ને 2 20 50 એટલે W બરાબર આપણે શું મળશે 100 એ રીતે સિગ્મા I W નો ટોટલ કરશું તો જવાબ આપણે મળશે 30700 આન્સર મળશે એટલે કે આપણી પાસે તૈયારી કરી હતી એટલે ડાયરેક્ટ જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવવાનું છે હવે તો કે શું કરવાનું છે તો કે 6 વસ્તુનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે તો અહીં લખીએ તો કે સામાન્ય સૂચકાંક બરાબર તો કે સિગ્મા સિગ્મા ડબલ્યુ ના આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ તો કે એનો ગણતરી કરીએ તો કે 30700 એના છેદમાં 100 કરીએ મેન્ડો વ્યુ મેન્ડો વ્યુ મેન્ડો વ્યુ એટલે આપણી પાસે જવાબ આવે છે 307 એટલે કે 6 વસ્તુનો સામાન્ય સૂચકાંક આપણે કેટલો મળે છે તો કે 307 મળે છે હવે એનું અર્થઘટન કરવાનું કીધું તો મેં કીધું તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સૂચકાંકની સપાટી ત્યાંથી લઈને અત્યાર સુધી યાદ રાખજો કે 18 વર્ષની સરખામણીએ જ આપણે બધી વસ્તુ કરશું એટલે એનો અર્થ એવો છે કે આપણો જવાબ 100 કરતા વધુ આવે તો એ વધારો થાય 100 કરતા નીચે જવાબ આવે તો શું કહેવાય તો કે ઘટાડો કહેવાય એટલે નીચેની નોંધ એક નાની એવી લખવાની છે શું લખશું તો કે 18 વર્ષની સરખામણીએ આધાર વર્ષની સરખામણીએ 307 માંથી આપણે શું કરી નાખીએ તો કે 100 બાદ કરી નાખીએ એટલે કે 207% જેટલો વધારો થયો છે તેમ કહેવાય એટલે કે વિદ્યાર્થી મિત્રો જો ટ્રુકુન ટચ જવાબ 100 થી નીચે આવે તો ઘટાડો દર્શાવે 100 ઉપર આવતો હોય તો વધારો દર્શાવે છે તો આ જાતી તો કે પ્રથમ પદ્ધતિ એટલે કે એમાં ભાર અને ડબલ્યુ આપણે તૈયાર આપી દીધા હતા હવે આના પછીનો જે દાખલો આપણે ભણશું એ આપણે જોઈએ બીજો દાખલો આપણે તરફ જઈએ તો દાખલો બીજો જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 16 તમારા ટેક્સ્ટ બુક ની અંદર છે મેં અહીંયા શોર્ટેસ્ટ વિગત લખેલી છે એટલે કે કેન્સર ના રોગ થી થયેલ જે મૃત્યુ છે એની વિગત તમને રકમ ની અંદર આપેલી છે છતાંય અહીંયા જે મેં ખાસ એવી જરૂર હોય એ પૂરતી મેં રકમ લખેલી છે જ્યારે દાખલો ગણો ત્યારે સામે રકમ લખીને દાખલો વાંચીને કરજો બરોબર તો કે આ ઔદ્યોગિક વિસ્તારની વર્ષ 2003 ની વસ્તીને
ભાર તરીકે લઈ એટલે બીજો એક ખાસ કીધું છે જો યાદ રાખજો ઘણી વખત તમને મેં કીધું જરૂર નથી કે દર વખતે તમે ભાવ શબ્દ આપે ચાલુ વર્ષનો ભાવ નાતા વર્ષનો ભાવ એમાં એકનું ભારની જગ્યાએ તમને અલગ અલગ વિગત પણ આપી શકે એટલે કે અહીંયા તમે જુઓ તો એ કીધું કે 2003 ની વસ્તીને ભાર તરીકે લેવાનું કીધું એટલે કે રકમની અંદર કોનો ઉલ્લેખ કરી દીધો છે કે ભાર ભાર એટલે ડબલ પણ ડબલ કોને આપવાનું છે તો કે 2003 ની જે વસ્તી છે ને આપણે શું ગણવાનું છે તો કે એને ડબલ ગણવાનું છે એટલે કે આ જે વસ્તી છે એ શું છે તો એને ડબલ ગણીને આવવાનું છે આગળ વાંચીએ ભારિત સરેરાશની રીતે કેન્સરથી થતા મૃત્યુનો સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું સાહેબ આમાં આઈ તો કઈ આઈ તો નથી તો શું સમજવું તમે એવું કીધું હતું કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને P1 એટલે મેં તમને ભાવ હવે યાદ રાખો ખાસ દર વખતે તમને ભાવ શબ્દ નહીં આપે તમને બે વર્ષની વિગત આપી દેશે એક આધાર વર્ષની એક એટલે નાનું વર્ષ એટલે આધાર વર્ષ મોટું વર્ષ એટલે ચાલુ વર્ષ આપી દીધું હોય પણ એક સરખી જ વિગત આવી હોય મૃત્યુ તો મૃત્યુ આપી દીધું હોય ઉત્પાદન તો ઉત્પાદન બંને વર્ષ આપી દીધા હોય એટલે આવા અલગ અલગ શબ્દ તમને આપી દઈએ પણ યાદ રાખજો તમને ભારની વિગત સ્પષ્ટ આપી દીધી હોય તમે રકમ વાંચો પેલા વસ્તુ કે જે કઈ વિગત આપી હોય પછી તો કે ડબલ્યુ એટલે કે ભાર શબ્દ આવે લખી લઉં છું ભારી સરેરાશ અથવા તો જીવન નિર્વાહ ખર્ચ ની તે સૂચના શોધવાનો દાખલો હોઈ શકે હવે જો આપણે એમ થાય કે સાહેબ આમાં P1 P0 કોને કરો તો સ્ટુકુને સ્વીટ એન્ડ શોર્ટ એન્ડ સ્વીટ કહીએ તો 2003 ની ચાલુ વર્ષ કહેવાય આધાર વર્ષ કહેવાય તેને P0 નામ આપી દઈએ 2008 ની મોટું વર્ષ છે એટલે ચાલુ વર્ષ નામ પણ એનું આપી તો કે P1 જરૂર નથી કે દર વખતે તમને ભાવ જ આપશે આવી ભૂલ ખવડાવ માટે તમને આ પ્રકારની વિગત આપીને અહીંયા તમને વર્ષ આપી દીધા છે પણ નીચે જે થયેલ શબ્દ છે તે અલગ અલગ પ્રકારે નામ આપે ભાવે આપી શકે ઉત્પાદન આપી શકે મૃત્યુ દર આપી શકે અલગ અલગ વિગત આપેલી હશે એને આપણે સંકેતીકરણ કરવાનું હવે જો જવાબની શરૂઆત કરીએ એટલે પહેલું કોષ્ટક વય જૂથનું પછી આપણે તો કે જે ભાર એકો છે એ ભારને આપણે લખી નાખે એટલે ડબલ્યુ તો કે ડબલ્યુ ની વિગત આપણી પાસે છે 10 8 તો કે 10 8 48 38 અને 14 એટલે આ રીતે આપણે વિગત આપી દીધી છે પછી તો કે આપણી પાસે P0 P1 છે તો આપણે પહેલા P1 ને લખી તો કે P1 નું પછી P0 તો P1 ની વિગત જો તો કે 65 480 ત્યારબાદ 225 નેક્સ્ટ તો કે 465 P0 ની કોલમ જોવો તો કે 200 145 તો કે 200 145 610 ત્યારબાદ 350 ને 550 એટલી વિગત આપણી પાસે હાજર છે હવે પ્રશ્ન થાય કે સાહેબ વિદ્યાર્થી આપણે પ્રશ્ન ડબલ્યુ છે પણ આપણી પાસે આઈ નથી તો મેં તમને કીધું તો કે આઈ શોધવા માટે તમારે P1 P0 આપ્યું ત્યારે શું સૂત્ર મૂકવું પડે તો કે આઈ શોધવા માટે તમારે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 નો ઉપયોગ કરીને તમારે મેળવવાનું છે તો કે એનો અર્થ થાય તો કે 65 P1 છે P0 200 છે એટલે કે 65 ના છેદમાં 65 ના છેદમાં 200 ગુણ્યા 100 બરાબર આપણે જવાબ મેળવશું તો આપણે જવાબ મળશે 32.5 અહીંયા મળે છે 32.5 હવે બીજું તો કે બીજું જોઈએ તો કે P1 તો કે 100 છે તો કે 100 ના છેદમાં 145 ગુણ્યા 100 કરશું એટલે આપણે જવાબ મળશે 68.97 મળશે આપણે 68.97 એટલે કે 97 પછી એ રીતે આપણે બધા વેરિએશન તમારે કોષ્ટકમાં આધારે હું બનાવી લેવાના છે એટલે કે 480 ના છેદમાં 610 ગુણ્યા 100 225 ના છેદમાં 350 ગુણ્યા 100 465 ના છેદમાં 550 ગુણ્યા 100 આ બધાને આપણે ગુણાકાર કરીને ફાઈનલ જે જવાબ આવે એ મેળવી લઈએ તો જોતા જાય 78.79 78.79
નેક્સ્ટ 225 ના છેદમાં 350 ગુણ્યા 100 64.29 આપણે મળશે ત્યાર બાદ 465 ના છેદમાં 550 ગુણ્યા 100 કરશો 84.55 એટલે કે 55 આપણે મળશે પોઈન્ટ પછી તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આઈ પણ આવી ગયું છે આઈ કેમ મેળવું P1 ના છેદમાં P0 ગુણ્યા 100 બરોબર હવે અહીં આપણે લખી નાખીએ તો કે જરૂર પડી પડે તો કે આઈ અને ડબલ્યુ એટલે કે આ બંને એટલે કે જે બંને કોણ એટલે ડબલ્યુ આપણી પાસે અહીંયા છે અને આઈ અહીંયા છે એટલે આ બંનેનો શું કરવાનું છે મારે ગુણાકાર કરતો જવાનો છે એટલે કે 10 ગુણ્યા 33.5 કરશું તો આપણે જવાબ મળશે 325 પછી તો કે 8 ગુણ્યા 68.97 કરશું તો આપણે જવાબ મળશે 551.76 પછી 48 ગુણ્યા 78.79 કરશું તો 3 ટ્રિપલ 7 પોઈન્ટ ટ્રિપલ 7 પોઈન્ટ પોઈન્ટ 1 2 નેક્સ્ટ જોઈએ 38 ગુણ્યા 64.29 કરશું તો આપણે જવાબ મળશે 24.43 પોઈન્ટ 02 નેક્સ્ટ 14 ગુણ્યા 84.55 કરશું તો આપણે જવાબ મળશે 11.87 આ રીતે આપણી પાસે આઈ ડબલ આપણે મળી ગયો છે પણ જરૂર કોની છે સરવાળાની તો કે સિગ્મા 118 ડબલ એટલે આનો જવાબ આપણે પ્રપર કરશો એટલે આપણે 118 મળશે ત્યારબાદ સિગ્મા આઈ ડબલ ની જરૂર પડે તો કે હા તો લખી નાખો સિગ્મા 82.6 બરોબર તો આપણી પાસે સિગ્મા આઈ અને સિગ્મા આઈ ડબલ બંને મળી ગયું છે તો આપણે શું શોધવાનું કીધું હતું કે ભારી સરેરાશની જે કેન્સર થી થતા મૃત્યુનો સૂચકાંક ગોતવાનો છે પણ કયા વર્ષ માટે તો કે બે વર્ષ 2008 માં તો લખી નાખો કે વર્ષ 2008 માટે સૂચક હા બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ હવે આની અંદર આપણે વેલ્યુએશન મૂકી દે વિદ્યાર્થી મિત્રો તો આપણે જવાબ પડે તો જોઈએ તો કે સિગ્મા આઈ ડબલ્યુ તો કે 82.6 છેદમની વાત કરીએ તો છેદમાં આપણી પાસે કેટલા છે તો કે 118 છે તો જોઈએ આની અંદર આગળ કરશું તો આપણે જવાબ મળશે 70.45 હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી આપણે બે જંપ લખી છે તો જોઈ લે કે 70.70 ફાઇનલ જવાબ આપણે મળશે કેમ કે ત્રીજો આપણો શું છે આપણી પાસે તો કે 4 છે કે વર્ષ 2008 નો જે સૂચકાંક છે એ આપણે કેટલો મળશે 70.70 છે હવે લાસ્ટમાં એનું અર્થઘટન એને કીધું છે તો બહુ સિમ્પલ છે માં બીજું ખાસ લખવા નથી આપણી પાસે બે પ્રકારની વિગત છે તો કે 18 વર્ષની સરખામણી આપણે ચાલુ વર્ષમાં જે કેન્સરના રોગથી થયેલ જે મૃત્યુ છે એમાં જે ઘટાડો થયો કે વધારો થયો એ આપણે લખવાનું છે હવે જો ખાસ ધ્યાન રાખાય જવાબ શું આવ્યો 70.70 છે એટલે એનો જ અર્થ એવો કે જવાબ 100 થી નીચે આવ્યો છે એટલે એનો અર્થ શું થયો કે ઘટાડો કે વધારો નહીં તો કે શું થયો છે તો કે ઘટાડો થયો છે 100 ઉપર જવાબ આવ્યો તો વધારો થાય પણ શું ખરેખર છે અહીંયા તો કે ઘટાડો તો લખાય આ રીતે તો કે વર્ષ 2003 ની સરખામણીએ વર્ષ 2008 માં કેન્સર રોગથી થયેલ મૃત્યુમાં હવે જો આપણે મૃત્યુમાં કેટલા ટકા ઘટાડો થયો વધારો થયો એના માટે આપણે ગણતરી કરવી પડશે ને તો કે આપણો જવાબ કેટલો આવ્યો તો કે 70.70 100 માંથી બાદ કરી નાખીને ઘટાડો મળે તો કે 100 માઇનસ 70.70 કરશો તો આપણે એક્ઝેક્ટ જવાબ મળશે 29.83 પાછળ નું નાખું તો કે ટકા વાળી જેટલો શું થયો કે ઘટાડો
થયો તેમ કહે વાયો. તો વિદ્યાર્થી મિત્રો આયે જોયું આપણી પાસે જે અહીંયા આઈ તૈયાર નતો પણ એની બદલે આપણે અલગ પ્રકારની વિગત આપી દીધી. તો p1 p0 નામ આપીને આપણે શું કર્યું તો કે આઈ શોધ્યો પછી w અને i વડે ગુણાકાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આવા છે દાખલાનો જે સ્વ અધ્યયન માટે તમે hw માં તો કે તમારી પાસે આવા કુલ ચાર દાખલા છે કે જે તે તમે હોમવર્કમાં કરી શકો છો. એક તો ઉદાહરણ નંબર જે 11 છે એ તમે કરી શકો છો. ત્યારબાદ સ્વાધ્યાય 1.3 જેમાં દાખલા નંબર જે 2 છે એ તમે કરી શકો છો. ત્યારબાદ આપણી પાસે જે પાછળ સ્વાધ્યાય આપેલ છે એ સ્વાધ્યાયની અંદર વિભાગ F ની અંદર દાખલા નંબર 8 અને 9 તમે આ પદ્ધતિ મુજબ કરવાના છે. બરોબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો દાખલા નંબર 8 ની અંદર જેમ અમાર મૃત્યુ શબ્દ આપેલ છે એમાં તમને ઉત્પાદન આપેલું છે. કોને ભાર લેવો એ તમને રકમ વાંચશો એમાં તમને આપી દીધું હોય અથવા તો ન હોય તો તમને તૈયાર ભાર શબ્દ આપી દીધેલો હશે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે બે એટલે કે ભારિત સરેરાશની જે સામાન્ય સૂચના કેમ શોધો એનું સૂત્ર એને આપેલી બે ઉદાહરણ સાથે આપણે સમજૂતી મેળવી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે નવી રીત એટલે કે કુટુંબિક અંદાજપત્રની અને કુલ ખર્ચની રીતના સૂત્ર અને કેવી રીતે ઉપયોગ કરો એનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી આજે આપણે આ વિડીયો પૂર્ણ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો તમે લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને તમે સબસ્ક્રાઇબ પણ કરાવો. સ્ટે હોમ સ્ટે સેફ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.